વૈશ્વિક મહામારી જાહેર કરાયેલા એવા કોરોનાના સંક્રમણને કારણે દુનિયાના અનેક દેશોમાં હજારો લોકો મોતને ભેટ્યા છે અને ભારત દેશમાં પણ કોરોના વાયરસે પણ પગ પેસારો કરતા વિવિધ રાજ્યોમાં અનેક કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે પોઝિટિવ કેસોના કેટલાક દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોના વાયરસને અટકાવવા માટે સરકાર દ્વારા ટીવી, અખબાર તેમજ સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે સરકારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે, છતાં પણ કેટલાક લોકો લોકડાઉનનો અમલ કરવામાં લાપરવાહી દાખવી રહ્યા છે અને લોકડાઉન વચ્ચે પોતાના અને પોતાના પરિવારના જીવના જોખમે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ રાત દિવસ ખડે પગે સેવા બજાવી રહ્યા છે. ફરજ બજાવવાની સાથે સાથે પોલીસ દ્વારા પ્રજાને કોરોના વાયરસ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. સુરત શહેરના સલાબતપુરા પોલીસ મથકના PSI ચંદ્રશેખર પનારા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાયરસ અંગે પ્રજાને જાગૃતિ આપવા માટે કોરોના સે બચકે રહેના, ન જાને કિસ પર આયેગાની થીમ પર એક ગીતની રચના કરવામાં આવી છે. આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પ્રજા દ્વારા પણ પોલીસના જનજાગૃતિના નવતર અભિગમને આવકારીને તેમની ફરજની સાથે સાથે પ્રજા કોરોનાથી મુક્ત રાખવા પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી રહ્યા છે. ચંદ્રશેખર સલામત પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મારો લોકો જરાક અત્યારે આપવા માંગુ લોકો લોકડાઉનનું પાલન કરે જેથી કોરોના જે વાયરસ છે એનું સંક્રમણ અટકી શકે. જેના માટે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલા, અમારા સિનિયર અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલા, જેથી અમે આ સોંગના લિરિક્સ લખી અને લોકોને એને ઇનોવેટિવ વેમાં, ક્રિએટિવ વેમાં એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. લોકો રસ્તા ઉપર બિનજરૂરી જ્યારે આંટા મારે કહીએ છીએ લોકોને, તમે કેમ આંટા મારો છો, લોકોને તો તમે કંટાળો આવે છે ઘરમાં ને ઘરમાં, તો અમે વિચાર્યું કે લોકો ઘરમાં જ રહે, એમને કોઈ સારી રીતે ક્રિએટિવ વેમાં, એન્ટરટેનિંગ વેમાં એક મેસેજ મળે, જેના માટે મેં આ સોંગ ક્રિએટ કરી અને લોકોને એક યુનિક વેમાં ડિલિવર કર્યું છે. દસેક દિવસ તેનો પ્રયત્ન કરી રહ્યા હતા અમારા અને અમારા સ્ટાફ મિત્રો, અમારા સિનિયર ઓફિસર્સ, અને થોડાક ટાઈમમાં 5-7 દિવસમાં બેઝિક આઈડિયા આવી ગયો કે મેં આ રીતે આ દિશામાં આગળ વધારું.